શું થયું આજે દેશ દુનિયામાં, શું છે કોરોના અપડેટ, ખેલ જગતની અનેક ખબરો સાથે જોઈએ લોકસત્તાના સ્પેશિયલ બુલેટિનને. સ્વચ્છતા સર્વે 2020માં ભારતના ટોચના 10 સ્વચ્છ શહેરોમાંથી 4 ગુજરાતના, સુરત બીજા નંબર પર, અમદાવાદ 5મા, રાજકોટ 6ઠ્ઠા સ્થાને તો વડોદરા 10મા સ્થાને. ભારતની ચીન પર નજર, એલએસી પર ચીનના 7, એરબેઝ પર ભારતની નજર. ચીને અહીં પાકા શેલ્ટર બનાવ્યા, રનવે અને મેન પાવર પણ વધાર્યા. આત્મનિર્ભર ગુજરાત યોજનાનો લાભ મેળવવા જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજિયાત નહીં, પાન કાર્ડ કે રેશન કાર્ડ પણ ચાલશે. રામ મંદિર અંગે બેઠક, જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું 36-40 મહિનામાં મંદિર નિર્માણ પૂરું થવાની આશા, કન્સ્ટ્રક્શનમાં લોખંડનો ઉપયોગ નહીં કરાય. તો રાજ્ય સરકારનો નિર્ણય, કૃષિ કે પશુપાલન, યુનિવર્સિટી અને શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની મંજૂરી નહીં લેવી પડે, ગણોત કાયદામાં સુધારો. દિલ્હીમાં 29% લોકોમાં એન્ટીબોડી મળ્યા, જેનો અર્થ દર 100માંથી 29 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. ગત વખત કરતા આંકડો 6% વધ્યો. આ મામલામાં મહિલાઓ પુરુષો કરતા 4% આગળ. અમદાવાદની જેમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ડેડ સ્પોટ બની, છેલ્લા 10 દિવસથી દર 2 કલાકે એકનું મોત. અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓના 3 દિવસમાં 7500 ટેસ્ટ કરાયા, 51નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મોંઘી થશે હવાઈ યાત્રા. સરકારે એવિએશન સિક્યોરિટી ફી વધારીને મુસાફર દીઠ રૂપિયા 160 કરી, 1 સપ્ટેમ્બરથી નવા દર લાગુ થશે. આગ્રામાં મહિલા ડોક્ટરની હત્યા, લગ્ન કરવાની ના પાડી તો સાથી ડોક્ટરે પહેલા ગળું દબાવ્યું, પછી છરી વડે માથાના ભાગે અને ચહેરા પર ઘા કર્યા, લાશ ખેતરમાં ફેંકી દીધી હતી. તો જીમેલની સર્વિસ ડાઉન, જીમેલ હેક થયું હોવાની આશંકા, મેલ મોકલવાની સેવા ખોરંભે ચડી, ગુગલ ડ્રાઈવ અને યુટ્યુબની સર્વિસ પણ ખોરવાઈ. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત કોરોના પોઝિટિવ, દેશમાં એક દિવસમાં રેકોર્ડ 9.18 લાખ ટેસ્ટ, અત્યાર સુધીમાં 28.71 લાખ કેસ નોંધાયા. તો રશિયાના પીએમ પુતિનના કચ્છર વિરોધી વિપક્ષના નેતા અલેક્સી નવાલની વેન્ટિલેટર પર પ્લેનમાં અચાનક તબિયત બગડી, ચામાં ઝેર ભેળવી હોવાની આશંકા. સોનુ સૂદને રોજ 32,000થી વધુ મદદ માટેની રિક્વેસ્ટ મળે છે. એક્ટરે કહ્યું, તમામ સુધી પહોંચવું સંભવ નથી, પરંતુ હું પૂરો પ્રયાસ કરું છું. એરટેલે અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે 2 નવા પ્લાન લોન્ચ કર્યા. ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું સબસ્ક્રિપ્શન પણ મળશે. તો આજે વડોદરામાં રેકોર્ડ બ્રેક, 115 પોઝિટિવ કેસ સાથે વધુ 2 દર્દીઓના મોત, મૃત્યુઆંક 126, તો કુલ કેસ 6,762 થયા. તો આઈપીએલ માટે યુએઈ જવા રવાના થઈ ટીમો. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પીપીઈ કીટ પહેરી, પંજાબના ખેલાડીઓ પણ રવાના. આવતીકાલે ચેન્નઈ અને મુંબઈની ટીમ યુએઈ જશે. તો કસોટી જિંદગી કી સિરિયલના ચાહકો માટે ખરાબ સમાચાર, પાર્થ સમથાને શો છોડતા મેકર્સની મુશ્કેલી વધી, યોગ્ય રિપ્લેસમેન્ટ ના મળે તો શો બંધ થઈ શકે છે. તો સુશાંત સ્યુસાઇડ કેસમાં એક્ટરના મિત્રનો દાવો, સુશાંત તથા સારા એક સમયે રિલેશનશિપમાં હતા. કંગનાએ કહ્યું, નેપો કિડ્સ આઉટસાઇડર્સને કેમ સપના બતાવે છે. બધાઈ હો તેમ ગજરાજ રાવ ડિરેક્ટર બન્યા. વર્ચ્યુઅલી અપકમિંગ ટીવી શો ના પ્રોમોનું શૂટિંગ કર્યું. દેશ દુનિયાની ખબરો સાથે કાલે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.